હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ચેનલ વિનાશ ક્રિએશન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું નવી રીતે બટેટા પૌંઆની રેસિપી. તો ઘણી વખત આપણે બહારના બટેટા પૌંઆ એટલે કે બજારના બટેટા પૌંઆ ખાતા હોઈએ છીએ ને, તો મનમાં એક જ વિચાર આવતો હોય છે કે કેવી રીતના બનાવતા હશે, આનામાં શું મસાલો એડ કરતા હશે. તો આજે આ બધા જ સવાલના જવાબ આ વિડીયોમાં તમને આપીશ, અને એ કયો મસાલો યુઝ કરે છે એ વિડીયોમાં તમને બતાવીશ. તો બસ સ્ટ્રીટ સ્ટાઈલ જ આપણે આજે બટેટા પૌંઆ ઘરે બનાવીશું, અને ખૂબ જ ટેસ્ટી બને છે. ફક્ત બે જ મસાલા વાપરીને આજે આપણે બટેટા પૌંઆ બનાવવાના છીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ચાળણીમાં મેં પૌંઆ લઈ લીધા હતા. તેને આપણે છાણીને એકદમ સરસ એવા ડસ્ટ નીકળે ત્યાં સુધી સાફ કરી લેવાના છે. ત્યારબાદ આપણે તેને છૂટ પાણીથી ધોઈ લેવાના છે. તો અહીંયા નાયલોન પૌંઆ યુઝ નથી કરવાના. જે બટેટા પૌંઆ બનાવવાના પૌંઆ આવે છે, જાડા પૌંઆ, એ જ લેવાના છે. આ મેથડથી જો તમે પૌંઆ બનાવશો ને, તો એક તો તમારા પૌંઆ જે છે એ 2-3 કલાક પછી પણ તમે તેને ખાશો ને, તો તે એકદમ કોરા નહીં પડે, એકદમ સોફ્ટ જ રહેશે. જો આવી રીતના તમે ટ્રાય કરશો રેસિપીને. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં પૌંઆ ધોઈ લીધા છે છૂટ પાણીથી. હવે એક વાસણ લઈ લેવાનું છે, તેની ઉપર આપણે ચાણીને મૂકી દેવાની છે. તેનામાંથી બધું જ એક્સ્ટ્રા પાણી નીકળી જશે. હવે આપણે અહીંયા 10-15 મિનિટ પૌંઆને રાખી દેવાના છે. તમે જોઈ શકો છો કે સરસ એવા પૌંઆ જે છે એકદમ કોરા થઈ ગયા છે, પણ અંદર થોડું એવું પાણીનું મોઇશ્ચર છે. તો તમે તેને થોડી વાર માટે નીતરવા માટે મૂકી દેશો ને, તો એકદમ છૂટા છૂટા પૌંઆ થઈ જશે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે તેને વઘારીએ. તો અહીંયા મેં કડાયો લઈ લીધો છે. કડાયામાં આપણે ફક્ત 3 જ ટેબલ સ્પૂન જેટલો ઓઇલ લેવાનું છે. તો એકદમ ઓછા તેલમાં આપણે અહીંયા પૌંઆ વઘારવાના છે, અને ખૂબ જ ટેસ્ટી બનશે. હવે તેલ ગરમ થાય એટલે એનામાં આપણે રાઈ જીરું વાપરવાનું છે 1 ટીસ્પૂન જેટલો. ક્વોન્ટિટી વધારે હોય તો તમે ઓછું વધુ કરી શકો છો માપ. હવે રાઈને જીરું જેવું તતડી જાય એટલે એનામાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દેવાની છે. તો આવી રીતના જ પૌંઆનો વઘાર કરવામાં આવે છે. હવે આપણે અહીંયા તીખા લીલા મરચાં અને લીમડાના પાન એડ કરી દેવાના છે. અને આજે આપણે બનાવીએ છીએ બટેટા પૌંઆ, એટલે મેં અહીંયા બટેટાને છીણી લીધું છે, અને ત્યારબાદ તેને નાની નાની કટિંગ કરી લીધી છે. હવે આપણે એ વઘારમાં બટેટા એડ કરી દેવાના છે. ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે, અને ત્યારબાદ આપણે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આ બટેટાને આપણે એકદમ સરસ રીતે સાતડવાના છે. જ્યાં સુધી સોફ્ટ ના થાય ત્યાં સુધી આ બટેટાને આપણે સાતડી લેવાના છે. તો અહીંયા હું વિડીયો થોડો સ્કીપ કરીને બનાવીશ, એટલે આપણે અહીંયા ટાઈમ જો વેસ્ટ ન થાય. તો અહીંયા આપણા બટેટા સરસ એવા સતળાઈ ગયા છે. આપણે એક ચેક કરી લેશું. તો એકદમ ચમચાની મદદથી બટેટો ફૂટે એટલે સમજી જવાનું કે એકદમ સરસ એવા પોચા થઈ ગયા છે, કૂક થઈ ગયા છે. તો ત્યારબાદ આપણે તેનામાં હળદર એડ કરીશું. તો બહારના પૌંઆ તમે ખાધા હશે ને, તો એકદમ પીળા પીળા જ દેખાતા હોય છે. એ લોકો બધા જ મસાલા યુઝ નથી કરતા, ફક્ત એક જ મસાલો યુઝ કરે છે, અને એ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. તો બન્યા રહેજો મારી સાથે. હવે મેં હળદર એડ કરીને અહીંયા પૌંઆ લઈ લીધા છે. તમે જોઈ શકો છો કે એકદમ છૂટા છૂટા અને એકદમ પોચા પોચા આપણા પૌંઆ પલળીને રેડી થઈ ગયા છે. તો તેને આપણે કડાઈમાં એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું એકદમ સરસ રીતે. તો આવી રીતના જો તમે પૌંઆને પલાળશો ને ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો કે એકદમ છૂટા છૂટા બનશે, ઘીચો નહીં બને. અને ઘણી વખત પૌંઆ આપણે ટિફિન બોક્સમાં લઈ જતા હોઈએ છીએ, તો ઘણી વખત શું થતું હોય છે કે પૌંઆ એકદમ ચવળ થઈ જતા હોય છે. તો એ બિલકુલ નહીં થાય જો તમે આ ટ્રીકથી બનાવશો. તો એકદમ સોફ્ટ રહેશે તમારા પૌંઆ, અને ખાવાની પણ મજા પડશે, અને ખૂબ જ ટેસ્ટી બનશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં પૌંઆને મિક્સ કરી લીધા છે, અને એક એક દાણો અહીંયા છૂટો થઈ રહ્યો છે, જોઈ શકો છો તમે વિડીયોમાં. હવે આપણે તેનામાં એક મસાલો ઉપરથી એડ કરીશું, એ છે જીરામણ. તો આ પૌંઆનો મસાલો છે એ તમને ઓનલાઈન અથવા તો જનરલ સ્ટોરમાં મળી રહેશે. આ જીરામણ નાખવાથી જ બહારના જે પૌંઆ હોય છે એ એકદમ સુપર ટેસ્ટી લાગે છે. તો લગભગ 12 જે પૌંઆ મળતા હોય છે એનામાં આ જ પૌંઆનો મસાલો વપરાય છે. તો આ મસાલો તમે લઈને જરૂરથી એક વખત આ પૌંઆ બનાવી જોજો, ખૂબ જ ટેસ્ટી લાગશે. એનામાં તમને તીખાશ પણ કંઈ જ નાખવાની જરૂરત નહીં પડે, એટલો ચટપટો તીખો આ મસાલો હોય છે. તો જરૂરથી ટ્રાય કરજો. 1 ટીસ્પૂન જેટલો જીરામણ મેં અહીંયા એડ કરી દીધો છે મસાલો, અને હવે મેં અહીંયા લીંબુ લઈ લીધું છે ખટાશ માટે.
તો અડધો લીંબુને આપણે અહીંયા નીચોવી લેવાનું છે, એનાથી પૌવામાં ટેસ્ટ સારો એવો આવશે. જો ખટાશ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. લીંબુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને મીઠાશ માટે થોડી એવી ખાંડ વાપરવાની છે. તો અડધી ટીસ્પૂન જેટલી મેં અહીંયા ખાંડ વાપરી છે. તો ખાંડ ટોટલી ઓપ્શનલ છે, અને જો તમે આખી ખાંડ ન એડ કરવા માંગતા હોય તો ખાંડનો પાવડર પણ એડ કરી શકો છો. ઘણી વખત આપણે તકડ તકડમાં ખાંડ મિક્સ ન થતી હોય તો ખાંડનો પાવડર એડ કરશો તો જલ્દી મિક્સ થઈ જશે. હવે આપણે લાસ્ટમાં ધાણા ભાજી એડ કરીને આ પૌવાને આપણે સર્વ કરીશું. તો ખૂબ જ ટેસ્ટી સ્ટ્રીટ સ્ટાઇલ આપણા પૌવા બન્યા છે, એકદમ પોચા સોફ્ટ. અને તમે જોઈ શકો છો કે ઘણાનો પૌવામાં પાણી રહી જતું હોય છે, તો એ બિલકુલ નહીં થાય. એકદમ છૂટા છૂટા પોચા પોચા આપણા એવા આ પૌવા બનશે, અને ટેસ્ટમાં તો ખૂબ જ ટેસ્ટી બને છે. બાળકો માટે બનાવતા હોય તો લીલા મરચાં ન યુઝ કરતા. હવે આપણે આ પૌવાને એક ડીશમાં સર્વ કરી લઈશું. ઉપર તમે જે સેવ આવે છે એ નાખીને પણ તેને સર્વ કરી શકો છો. સેવ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો રેડી છે ફ્રેન્ડ્સ આપણા એકદમ ટેસ્ટી એવા બટેટા પૌવા, સવારનો નાસ્તો, મોર્નિંગનો નાસ્તો. તો કેવો લાગ્યો છે મારો આજનો આ વિડીયો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપી જ નવી નવી રેસિપીઝ માટે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર